વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 4 મનોબલમ અને પૂર્વગ્રહ એ વિશે ભણીએ છીએ. તો વ્યાખ્યા અને સ્વરૂપ પછી આપણો મેઇન પોઈન્ટ હવે આવે છે મનોબલનું ગણતર. મનોબલન છે એ સંપાદિત છે, શીખેલા છે, જન્મજાત નથી, વારસાગત છે. તો મનોબલન કેવી રીતે સંપાદિત થાય છે એ આપણે શીખવું રહ્યું. તો હવે ભણીશું આપણે મનોબલન સંપાદનની રીતો. પહેલી રીત છે શાસ્ત્રીય અભિસંધાન. શાસ્ત્રીય અભિસંધાનમાં અભિસંધાન એટલે શું? તો અભિસંધાન એટલે જોડાણ. આખો પ્રયોગ આપણે પાવલોનો શીખી ગયા છીએ. અભિસંધાન એટલે જોડાણ. અભિસંધાનમાં કુદરતી સાહજિક ઉદ્દીપક પ્રતિક્રિયાના જોડાણ સાથે તટસ્થ ઉદ્દીપકને જોડવામાં આવે છે અને પ્રતિક્રિયા કુદરતી ઉદ્દીપક જેવી જ જોવા મળે. દાખલા તરીકે ખોરાકની સાથે લાળ જરૂર એ કુદરતી પ્રતિક્રિયા છે અને કુદરતી ઉદ્દીપક છે, પણ ઘંટડીના અવાજ સાથે લાળ જરવાની ક્રિયા જોવા મળે છે. આ તટસ્થ ઉદ્દીપકની સાથે કુદરતી પ્રતિક્રિયા જોવા મળી. આ ભુજ વલણની અંદર પણ જોવા મળે છે. આપણા વિધાયક મનોવલણ પણ આ જ રીતે ઘડાય છે. જેમ કે કોઈ માતા છે એ પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય તો બાળકને તૃપ્તિનો અનુભવ થાય છે અને આ જ ક્રિયા બાળક સ્તનપાનના અનુભવ વગર પણ ફક્ત માતાને જોવે તો પણ માતાની હાજરીમાં જ એ આનંદ અનુભવે છે. માતા પ્રત્યે એને વિધાયક વલણ બંધાય છે. આ થયું અભિસંધાન એટલે કે જોડાણ. એનાથી મનોવલણ ઘડાય છે. બીજો પોઈન્ટ છે કારક અભિસંધાન. એ પ્રયોગ પણ આપણે શીખી ગયા છે. કારક અભિસંધાનમાં શું જોવા મળે? તો જે પ્રતિક્રિયાને પ્રબલન મળે એ પ્રતિક્રિયા દ્રઢ થાય છે, એટલે કે એ પ્રતિક્રિયા વ્યક્તિ વારંવાર કરતી જોવા મળે છે. શું કામ? તો એ પ્રતિક્રિયાને પ્રબલન મળે છે. આપણા સામાજિક જીવનમાં પણ બાળક છે એને માતા પિતા શિક્ષક મિત્રો દ્વારા જો પુરસ્કાર સ્નેહ કઈ પણ ગિફ્ટ આપણે જેને પુરસ્કાર કહીએ છીએ એ જો મળે તો સ્વાભાવિક એ વર્તન બાળકની અંદર વિધાયક થાય છે અને જે વર્તન દ્વારા બાળકને માતા પિતા શિક્ષકો મિત્રો દ્વારા સજા કરવામાં આવે, શિક્ષા કરવામાં આવે, દંડ કરવામાં આવે તો એવા વર્તન પ્રત્યે બાળકમાં નિષેધક વલણ વિકસે છે. દાખલા તરીકે કોઈ માતા બાળકને એમ કે મારો દીકરો બહુ ડાયો છે, હું જે કામ ચીંધું એ કરી જ આપે છે, તો બાળક એ કામ છે એ કરવા માટે તત્પરતા બતાવશે અને વારેવારે માતાને મદદરૂપ થશે. પણ જો બાળકને એમ કહેવામાં આવે કે આ કઈ કરે છે નહીં, કઈ કરતું જ નથી, આળસું છે, આવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો બાળક એ વર્તન કરશે જ નહીં, કામ કરશે જ નહીં અને કામ કરવા પ્રત્યે બાળકમાં નિષેધક વલણ જોવા મળશે. ત્રીજી રીત છે નિરીક્ષણાત્મક શિક્ષણ. કહેવાય છે કે અનુકરણ એ નિરીક્ષણનો પાયો છે. પહેલા બાળક શું કરશે? કોઈ પણ વ્યક્તિના વર્તનનું અનુકરણ કરશે, પછી નિરીક્ષણ કરશે. બાળક છે એ આજુબાજુમાં માતા પિતા શિક્ષકો સગા સંબંધી આ બધાના વર્તનનું પહેલા નિરીક્ષણ કરે છે અને પછી જેવું વર્તન કરતા હશે એવું અનુકરણ કરે છે. દાખલા તરીકે બાળક છે કોઈ પણના વર્તનને જોવે તો એ વર્તન બીજા વ્યક્તિ દ્વારા સ્વીકારાય અસ્વીકારાય ગમો અણગમો આના ઉપરથી બાળકમાં વિધાયક કે નિષેધક વલણ વિકસે છે. દાખલા તરીકે સ્કૂલની અંદર જ કોઈ બાળક છે એ વર્ગમાં પ્રશ્નનો ઉત્તર આપવા ઉભો થાય, શિક્ષક કઈ પ્રશ્ન પૂછે અને બાળક જો ઉત્તર આપવા ઉભો થાય અને જો શિક્ષક બાળકને સાબાસ એક્સેલન્ટ વેરી ગુડ આવા શબ્દનો જો ઉપયોગ કરે અને એવા શબ્દના ઉપયોગથી બીજું બાળક જોવે છે કે આ બાળકે પ્રશ્નનો જવાબ આપ્યો તો એને આવો સરસ પ્રતિભાવ શિક્ષક તરફથી મળે છે તો બીજું બાળક પણ પ્રશ્નના ઉત્તર
આપવા માટે પ્રેરે છે. જ્યારે કોઈ પણ બાળક વર્ગમાં ઊભું થાય જવાબ આપવા માટે અને શિક્ષક દ્વારા જો કોઈ પણ વાત એવી કરવામાં આવે જેમ કે તને કંઈ આવડતું જ નથી, ભણવામાં ધ્યાન રાખો, ક્યાં ધ્યાન છે, આવા શબ્દ વાપરવામાં આવે તો બીજા વિદ્યાર્થી છે એ જેણે જવાબ આપેલું છે એના મોઢા પર શરમ અને સંકોચના ભાવ જોવે છે. તો સ્વાભાવિક જ જવાબ આપવા પ્રત્યે એનું વલણ નિષેધક જોવા મળે છે. એટલે જવાબ આપવા માટે પ્રેરાશે નહીં. અને છેલ્લું છે ઉદાહરણરૂપ, એટલે કે આદર્શ કે નમૂનારૂપ વર્તન. મોટે ભાગે સમાજની અંદર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે એકબીજાના વર્તનની પરસ્પરાવલંબી અસર જોવા મળે છે. એટલે આપણા વર્તનની અસર બીજા ઉપર થાય અને બીજાના વર્તનની અસર આપણા ઉપર થાય. આવું પરસ્પરાવલંબન છે. સમાજની અંદર કયું વર્તન આદર્શરૂપ ગણાય? તો જે વર્તનને સમાજ સ્વીકારતો હોય એ વર્તન આદર્શરૂપ કે નમૂનારૂપ ગણાય છે. બીજી વ્યક્તિ છે એ વર્તન કરે છે, આપણું કરેલું નિરીક્ષણ અને બીજાનું કરેલું નિરીક્ષણ જુદું હોઈ શકે, પણ સમાજ જે વર્તનને મોટે ભાગે સ્વીકારે છે એ આદર્શરૂપ ગણાય. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ વ્યક્તિ આદર્શરૂપ હોય જ છે. માતા પિતા, શિક્ષકો, ધર્મગુરુઓ, અભિનેતાઓ, આ બધી જ વ્યક્તિઓ આદર્શરૂપ હોય છે. વ્યક્તિ એના જીવનનું નિરીક્ષણ કરે છે, એના વર્તનને જોવે છે અને એ જેવું વર્તન કરે છે એવું જ વર્તન વ્યક્તિ પોતે અપનાવવાનો પ્રયત્ન કરે છે. ગાંધીજીના જીવનમાં સાદગી, સત્યપરાયણતા, શિસ્ત, પ્રાર્થના આવા બધા જ નમૂનારૂપ વર્તનને એના અનુયાયીઓએ સ્વીકારેલું હતું. આ જ રીતે કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદર્શરૂપ હોઈ શકે, જેમ કે અબ્દુલ કલામ, ડોક્ટર આંબેડકર, અમિતાભ બચ્ચન, ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા, આ વ્યક્તિઓના જીવનને આપણે જોઈએ છીએ, એના નમૂનારૂપ વર્તનને આપણે આપણા જીવનનો નમૂનો બનાવીએ છીએ અને પછી એક વખત એવું આવે છે કે આપણે એના જેવું વર્તન કરવા પ્રેરાઈએ છીએ અને ધીમે ધીમે આ વર્તન છે એ ટેવડું બની જાય છે. આ છે મનોવલણ ઘડતરની રીતો. વિદ્યાર્થી મિત્રો, આ એક 3 માર્કનો ક્વેશ્ચન છે એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. તમારે આ ક્વેશ્ચન છે એ લખવાનો છે અને પાકો કરવાનો છે. અસ્તુ જય.